હેલો, વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. કેમ છો સ્ટુડન્ટ્સ? તો આજે આપણે સ્ટાન્ડર્ડ 1 માં વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો આપણે આગળના વિડીયોમાં પ્રકરણ 9 નો અભ્યાસ કરી દીધો છે, તો હવે આપણે કરીશું પ્રકરણ 10, લેસન 10. તો ચાલો જોઈએ કે લેસન 10 માં આજે આપણે શું શીખવાનું છે. તો લેસન 10 માં ફળોના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. તમને બધાને ખબર છે કે ફળોને અંગ્રેજીમાં શું કહેવાય? ફળોને અંગ્રેજીમાં કહેવાય ફ્રૂટ્સ. શું કહેવાય? ફ્રૂટ્સ. તો આજે આપણે ફ્રૂટ્સના સ્પેલિંગ શીખીશું, ઉચ્ચાર શીખીશું અને અર્થ શીખીશું. બધાને શીખવું છે ને, તો ચાલો આપણે શીખીએ. નીચે આપણને ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે? કોને ખબર છે? એપલનું ચિત્ર છે. હા, તો બધાને એપલનો સ્પેલિંગ શીખવો છે. તો ચાલો આપણે શીખીએ. બાજુમાં આપેલું જ છે. તો શું છે? એ ડબલ પી એલ ઈ, એ ડબલ પી એલ ઈ. એપલ એટલે સફરજન. એપલ એટલે શું થાય? સફરજન. કોઈ એમ પૂછે કે એપલનું ગુજરાતી શું થાય? તો શું બોલવાનું? સફરજન. ચાલો હવે નીચે આપણે જોઈએ. નીચે શેનું સ્પેલિંગ આપેલું છે? કયું ચિત્ર છે? પેલા તો મેંગોનું ચિત્ર. બધાને મેંગો ભાવે છે ને, તો ચાલો જોઈએ મેંગોનો સ્પેલિંગ. મેંગો ભાવતો હોય તો મેંગોનો સ્પેલિંગ પણ આવડવો જોઈએ કે નહીં? તો ચાલો આપણે મેંગોનો સ્પેલિંગ શીખીએ. એમ એ એન જી ઓ, એમ એ એન જી ઓ. મેંગો એટલે કેરી. એમ એ એન જી ઓ, મેંગો એટલે કેરી. ચાલો હવે નીચે આપણે જોઈએ. શેનું ચિત્ર આપેલું છે? શેનું ચિત્ર છે? કોને ખબર છે? બનાના. વેરી ગુડ. બનાનાનું ચિત્ર છે. તો બનાનાનો સ્પેલિંગ શીખવો પડશે ને. તો ચાલો આપણે જોઈએ. બાજુમાં સ્પેલિંગ આપેલું જ છે. બી એ એન એ એન એ, બી એ એન એ એન એ. બનાના એટલે કેળું. બી એ એન એ એન એ, બનાના એટલે કેળું. ચાલો હવે આપણે જોઈએ. હવે કયું ફ્રૂટ્સ છે? કયું ફ્રૂટ્સ આવ્યું? ઓરેન્જ. ભાવે છે ને બધાને ઓરેન્જ? ચાલો જોઈએ ઓરેન્જનો સ્પેલિંગ શીખીશું. ઓ આર એ એન જી ઈ, ઓ આર એ એન જી ઈ, ઓ આર એ એન જી ઈ. ઓરેન્જ એટલે નારંગી. ઓરેન્જ એટલે નારંગી. ઓરેન્જનું ગુજરાતી શું થાય? નારંગી. વેરી ગુડ. ચાલો હવે શેનું ચિત્ર આવ્યું? કોને ખબર છે? પપૈયાનું. વેરી ગુડ. ચાલો જોઈએ સ્પેલિંગ. પી એ પી એ વાય એ, પી એ પી એ વાય એ. પપૈયા એટલે પપૈયું. પપૈયા એટલે શું થાય? પપૈયું. ચાલો હવે નીચે આપણે જોઈએ. લાસ્ટ છેલ્લું ફ્રૂટ્સ છે. શું છે? શેનું ચિત્ર છે? બોરનું ચિત્ર છે. તો બોરને ઇંગ્લિશમાં શું કહેવાય? બેરી કહેવાય. તો ચાલો બેરીનો સ્પેલિંગ શીખીશું. બી ઈ ડબલ આર વાય, બી ઈ ડબલ આર વાય. બેરી એટલે બોર. બેરી એટલે શું થાય? બોર. કોઈ તમને પૂછે કે બોરને અંગ્રેજીમાં શું કહેવાય? તો શું કહેવાય? બેરી કહેવાય. વેરી ગુડ. તો જો તમને આ આપેલું છે ટેક્સ્ટ બુક, એમાં નીચે બે બોક્સ આપેલા છે, તો એમાં જગ્યા ખાલી હશે, તો તમારે ઉપરથી જોઈ જોઈને વ્યવસ્થિત સુંદર અક્ષરે લખવાનું છે. શું કરવાનું છે? સુંદર અક્ષરે બે વાર લખવાનું છે. જો મેડમે એક વખત લખેલું છે અને તમારે પણ, તમારે કેટલી વખત લખવાનું? તમારે બે વખત લખવાનું છે. તો લખશો ને બધાએ, પ્રેક્ટિસ કરવાની છે. પહેલો અક્ષર કેવો રાખવાનો? કેપિટલ. અને બીજા બધાએ પાછળના આલ્ફાબેટ હોય એ કેવા હોય? સ્મોલ હોય. પહેલો અક્ષર હંમેશા કેવો લખવાનો? કેપિટલ. હા, વેરી ગુડ. તો ચાલો બધા ઘરે પ્રેક્ટિસ કરજો. ઓકે, થેન્ક યુ.